હવે વાત કરીએ રાજકોટની. રાજકોટમાં પોલીસમાં નોકરી આપવાનું કહી માસાએ રૂપિયા 4 લાખ ખંખેર્યા. લોકરક્ષકના બનાવટી નિમણૂકપત્રના નામે માસા અને તેના ભાઈએ આચર્યું કૌભાંડ. ઉમેદવાર પાસેથી 4 લાખ રૂપિયા લઈ બનાવટી નિમણૂકપત્ર આપ્યું હતું. નિમણૂક હુકમપત્રના આધારે રાજકોટ પોલીસમાં હાજર થયો હતો ઉમેદવાર. ઉમેદવાર પ્રદીપ મકવાણા 2021માં એલઆરડીની પરીક્ષામાં ગ્રાઉન્ડમાં નાપાસ થયો હતો. ભાવેશ ચાવડા અને બાલા ચાવડાએ સેટિંગ હોવાનું કહીને 4 લાખ રૂપિયા ખંખેર્યા. ભેજાબાજ માસાએ એક મહિલા દ્વારા ઉમેદવાર પ્રદીપ મકવાણાને ફોન કર્યો હતો. ગાંધીનગરથી બોલું છું, રાજકોટ પોલીસમાં હાજર થવાનું છે કહી ફોન કર્યો હતો. ઉમેદવાર હાજર થવા પહોંચ્યો ત્યારે પ્રમાણપત્રો વેરીફિકેશનમાં ભાંડો ફૂટ્યો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં 4 લોકો સામે ગુનો નોંધાયો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા શનિ મૈયર પાસેથી. શનિ, રાજકોટમાં પોલીસમાં નોકરી આપવાનું કહીને માસાએ જ રૂપિયા 4 લાખ ખંખેર્યા, આ મામલામાં શું વધુ માહિતી? જે પણ વાતમાં આવે તો રાજકોટમાં પોલીસ ખાતામાં એલઆરડી તરીકે બોગસ કોલેટરના આધારે ભરતી કરવાનો ષડયંત્રનો પર્દાફાશ થયો છે. 2021માં યોજાયેલી લોકરક્ષકની ભરતીની બનાવટી નિમણૂક પત્રના આધારે જીતવાનો જે પ્રયાસ થઈ રહ્યો હતો, 19 ઓગસ્ટના રોજ પ્રદીપ મકવાણા નામના યુવકે એલઆરડીનો કોલેટર લઈને હાજર થવા આવ્યો હતો. સમગ્ર બાબત શંકાસ્પદ જણાતા ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા પ્રદીપે તેમના માતા ભાવેશ ચાવડા પાસેથી 4 લાખમાં સેટિંગ કરીને વાત સામે આવી હતી. આમાં ગાંધીનગરનો એક મહિલાનો ફોન આવ્યો. તપાસ આ સમગ્ર બાબતની વિગતો છે તે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને અનેક મોટા ખુલાસા તે થઈ શકે છે. જી બિલકુલ શ્રી, માહિતી બદલ આભાર.